ખૂબ જ ધર્મનું કામ કરી રહી છે અને એ આધારિત સંસ્થાનું નામ પણ એવું આપ્યું છે માનવ ધર્મ પરિવાર. બરાબર, આજે વિશ્વ કેન્સર ડે, કદાચ પ્રાર્થનામાં તમે મારું અત્યારે સાંભળ્યું હશે, બરાબર ને? તો એ અંતર્ગત આપણે ત્યાં ઇકો ક્લબ, એનએસએસ અને આ માનવ ધર્મ પરિવાર આ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આપણે અનેક ચિત્રને કાર્યક્રમ રાખેલો છે અને આ કાર્યક્રમમાં સહભાગી થાય છે માનવ ધર્મ પરિવારના સાહેબ શ્રી ટિંકલ સર અને એમની ટીમને આપણે તાળીઓના ગ્રહકારથી વધાવી. ભાઈઓ અને બહેનો, મારો પરિચય તમને આપી દઉં જરા. મારું નામ છે પિંકલભાઈ કિશોરભાઈ ભટ્ટ. હાલમાં જવાબદારી છે પ્રમુખ સંસ્થાપક માનવ ધર્મ પરિવાર હ્યુમિનિટી રિલિજન. આપણો પરિચય થયો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને. તમે સૌ ગોત્રી જીએમઈઆરએસ સેવા જ્ઞાન શિબિરમાં આવ્યા હતા. તો પંચોલી સાહેબનો ત્યારે પરિચય થયો. તમારો તમામનો ઉત્સાહ દિવસ હું જોયો હતો. જે પ્રકારે આપણે ટ્રાફિકના નિયમોની જાણકારી, ચાઇલ્ડ હેલ્પલાઇન, વ્યસન મુક્તિ, સ્વદેશી, વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવ, આ તમામ પ્રતિનિધિ સાથે તમે મુલાકાત કરી હતી, તો હું ત્યારે સાહેબને કહ્યું હતું કે સાહેબ એકવાર શાળામાં આવું છે, આપણા વિદ્યાર્થીઓને મળવું છે. તો એ અંતર્ગત તમારી મુલાકાતથી આજે સાહેબે પરવાનગી આપી. તો પંચોલી સર, તમામ શિક્ષકગણનો આજે આભાર વ્યક્ત કરું છું. અને મુખ્ય વિષય પર આવીએ તો 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ છે. આજે કેન્સર એક એવો રોગ છે કે જીવલેણ રોગ હોય છે અને એમાંથી અનેક લોકોના મૃત્યુ થાય. તો કેન્સર જનજાગરણ બાબતે અંતર્ગત આ કાર્યક્રમ આપણે રાખ્યો છે. તમારા સાહેબને કેન્સરનું એક ફોલ્ડર આપ્યું છે, એમાં વિડીયો છે, પીપીટી છે, માહિતી છે. બહુ અગત્યની વાત કરીએ તો વિદ્યાર્થીઓમાં, ખાસ કરીને હું પણ વિદ્યાર્થી રહી ચુક્યો છે એટલે મારો અનુભવ છે કે આ ઉંમરે તમાકુનું વ્યસન હોય છે કે શરૂઆત થાય છે. તમને કોઈ મિત્ર એવું કહેશે કે વિમલના 2 દાણા ખા, અથવા કોઈને કોઈ પડી હતી કોઈ સિગરેટ કે બીડી, આવો અનુભવ થયો છે કોઈને? ક્યાં તોડના વિદ્યાર્થી બહુ નસીબદાર કહેવાય. બાકી હું જેટલી શાળામાં ગયો છું તેવા વિદ્યાર્થી મળ્યા છે કે 7માં 8માં હોય તો એમને પેલી વિમલ ગુટકાની આદત હોય, પછી કોઈ તમાકુ કે સિગરેટ પીતા હોય, આવા અનુભવ થયા છે. તો આપણો મૂળ ધ્યેય છે કે તમાકુ, ધૂમ્રપાન, નસીલી દવા, દારૂ એવા વ્યસનથી દૂર રહીએ. સાથે સાથે અગત્યની વાત કરી દઉં કે 3 વિષય પર આજે આપણે ચિત્રકામ કરવાનું છે, રંગ ભરવાનો છે. આમાં મૂળ ઉદ્દેશ એક વિષય અને એક વિચારને પ્રસાર કરવાનો છે. હું જાણું છું કે આપણે બધા ચિત્રકામમાં નિષ્ણાંત નહીં હોઈએ, પણ 3 વિષય છે. એક નશાબંધી, તમાકુ, ધૂમ્રપાન, નસીલી દવા, દારૂ છોડો, એક વિષય છે. એની આ રીતે આ પ્રકારે હશે. તમાકુ, ધૂમ્રપાન, નસીલી દવા, દારૂ છોડો. પછી બીજો વિષય હશે સાક્ષરતા અભિયાન. સાક્ષરતા અભિયાન કેમ? આજે પણ આપણા દેશમાં સંપૂર્ણ સાક્ષરતા નથી. કેટલાય તમે કદાચ જો જોયું હોય તો પોતાનું નામ લખી શકતા ના હોય, વાંચી શકતા ના હોય, આજે પણ એવા નાગરિકો છે આપણા દેશમાં. તો સાક્ષરતા અભિયાન. અને ત્રીજો વિષય છે વૃક્ષારોપણ. આ 3 વિષય પર માત્ર ચિત્રપત્રકમાં તમારે રંગ ભરવાના છે. પાછળ બેન સંભળાય છે? આવા ચિત્રપત્રકમાં ખાલી રંગ ભરવાના છે, જેનાથી આ સેવા માટે તમારે સંકલ્પ કરવાનો છે કે જીવનમાં હું એક વૃક્ષ વાવીશ. અને તમારી તમામ વિગત અહીંયા નીચે લખવાની છે, તમારું નામ, શાળાનું નામ, ધોરણ, તમારી વિગત લખવાની છે. આ 3 વિષય છે. આપણી સાથે અત્યારે ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી કેઆર દોશી સોશિયલ વર્ક કોલેજના 3 વિદ્યાર્થી ઉપસ્થિત છે, જે આપણી સંસ્થામાં તાલીમ અર્થે આવેલા છે, જેમાં આ નવીન ચંદ્ર, આ ભાઈ, આ નવીનભાઈ અને અવિનાશભાઈ, આ 3 ભાઈઓ આપણી સિલેક્ટેડ ડ્રોઈંગ શીટ અને એસએસસી લઈ જશે અને એમના રિપોર્ટમાં સબમિટ કરશે ભાવનગર યુનિવર્સિટીમાં. એટલે તમે જે કામ કરશો એની સામાજિક સ્તરે નોંધ લેવાશે. એ લોકો એક અભ્યાસ કરી રહ્યા છે, એમએસડબલ્યુ, માસ્ટર ઓફ સોશિયલ વર્ક.
तो तमे सारू चित्रकाम करशो तो ये आपणा माटे एक बहु अगत्यनो कार्यक्रम रहेशे बराबर। अने तमाम विद्यार्थीओने विनंती के एक कलाकनो कार्यक्रम हशे, शांति थी रंग भरजो, कई तकलीफ आवे तो अमने संपर्क करजो बराबर। बोलो भारत माता की जय।